વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ પ્રકરણ 24 મસાલેદાર કોયડામાં ભાગ 2 વિષય સમજ મેળવવાની છે. ગયા વિડીયોમાં મેં તમને હોમવર્ક આપ્યું હતું કે તમારે ચોપડીમાં મરી મસાલા જે તમારા ઘરમાં ઉપયોગ થતો હોય એ તમારે લખવાના છે, અને જોડે જોડે તમારે એ પણ જોવાનું છે કે જેની સુગંધ તમે ઓળખી શકો છો ત્યાં સાચાની નિશાની કરવાની હતી, અને જેની સુગંધ તમે ન ઓળખી શકો ત્યાં આપણે ખોટાની નિશાની કરવાની હતી. ઘણા બધા મિત્રોએ કર્યું હશે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ નહીં કર્યું હોય, તેથી આપણે કોષ્ટક આપણે જોઈશું અને એના વિશે ખ્યાલ મેળવીશું. કે તમે તમારી ચોપડી ખુલ્લી રાખો અને હું તમને જે પ્રમાણે કહું તે પ્રમાણે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે લવિંગ, તેની સુગંધ પણ છે અને સ્પર્શ પણ ઓળખી શકે છે. તજમાં સુગંધ અને સ્પર્શ બંને ઓળખાય છે. તમાલપત્ર સુગંધથી ઓળખે છે, સ્પર્શથી નહીં. ઇલાયચી તો બંને રીતે. જીરું તો સુગંધથી સ્પર્શથી નહીં. વરિયાળી સુગંધથી સ્પર્શથી નહીં. કાળામરી તો બંનેથી. હળદર તો સુગંધથી. લાલ મરચું તો બંનેથી. અને ધાણા તો સુગંધથી. આ રીતના વિદ્યાર્થી મિત્રો તમે તમારા મસાલાનો લિસ્ટ બનાવ્યું હશે, જેને ના બનાવ્યું હોય એ આ રીતના લખી શકે છે. ચાલો મસાલેદાર ચણા ચટ બનાવવા પ્રયત્ન કરીએ. તેના માટે તમારે જોઈએ બાફેલા ચણા, વર્ગમાં બધા માટે પૂરતા હોય તેટલા, મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર અથવા લીંબુ સ્વાદ પ્રમાણે. વિદ્યાર્થી મિત્રો આપણે વર્તો છે નહીં, એટલે તમારે તમારા ઘરમાં આ બનાવવા માટે હોય, એવું લાગે કે આપણે ઘરના સભ્યો માટે બનાવવું છે તો આ પ્રમાણે તમારે લેવાનું છે. ઘરના જેટલા સભ્યો હોય એ પ્રમાણે આપણે આનો બાફેલા ચણા અને જે પાવડર છે એટલું લેવાનું છે. શેકેલું જીરું, સંચળ અને ગરમ મસાલો જો શક્ય હોય તો. કોથમીર, બાફેલા ચણામાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર અથવા લીંબુનો રસ ઉમેરો. તમારી ચાટ સ્વાદિષ્ટ બનાવવા જીરું, સંચળ અને ધાણા પાવડર ઉમેરો. અંતમાં ચપટી ગરમ મસાલો પણ ઉમેરી શકાય છે. બાફેલા ચણા સરખા મિક્સ કરો. સમારેલી કોથમીર તેના પર ભભરાવો. અરે વાહ, તમારી ચટાકેદાર ચણા ચાટ ખાવા માટે તૈયાર છે. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે નાસ્તો કરીએ છીએ ત્યારે એનો પણ આપણે આમાં ઉપયોગ કરી શકીએ છીએ. ખાસ કરીને શુક્રવારે આપણે શું કરીએ છીએ તો મમ્મી આપણને બાફેલા ચણાની અંદર કહી દે છે કે બેટા ત્યાંથી સેવલીની અંદર નાખીને ખાઈ લે છે. એટલે અઠવાડિયામાં આપણે બે વાર શું લેવું જોઈએ તો કઠોળ લેવું જોઈએ. પછી વિદ્યાર્થી મિત્રો નીચે આપેલું છે કે શું તમે ચણા ચાટની મજા માણી છે. હજી ઉપર વિદ્યાર્થી મિત્રો તમે ચણા બનાવ્યા છે એને આપણે ચણા ચાટ તરીકે ઓળખીએ છીએ, તો શું તમે ક્યારે ખાધા છે? તો હા, મેં ચણા ચાટની મજા માણી છે. અનુમાન કરો જો ચણાની ચાટ બનાવવા એક પણ મસાલા ન હોય તો તે કેવી લાગે. વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં તમને પાટલી સવતમાં કહ્યું હતું કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે ખાવી હોય ને આપણે થોડું કહીએ છીએ બજારમાં જે તે વખતે આપણે ખાસ શબ્દ કહીએ છીએ થોડું સ્પાઇસી આપજો, બરાબર. કેમ આપણે કહીએ છીએ? તો આપણે સ્વાદ આવે એટલા માટે, બરાબર છે. આપણને એવું લાગે કે આપણે ઘર કરતા ત્યાં આગળ કેવું હોય છે થોડું વધારે આપણને સારું લાગે, ટેસ્ટી લાગે. એટલે તો ચણા ચાટ બનાવવા જો એક પણ મસાલા વાપરવામાં ન આવે તો આપણને બેસ્વાદ લાગે. ઘણીવાર એવું થતું હોય છે કે ચાલો ઘરે રોજનું રોજ આપણે મસાલાનો ઉપયોગ કરીને ખાવાનું બનાવ્યું હોય છે, પણ એમાં જો એક પણ મસાલો સહેજ ઓછો લાગે તો આપણને સ્વાદ લાગતો નથી ખાવામાં. હવે છે કે અલગ અલગ પ્રકારની ચાટ બનાવતા શીખો અને બનાવવા પ્રયત્ન કરો. વર્ગમાં તેની તમારા મિત્રો સાથે મજા માણો. હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે તો અલગ અલગ પ્રકારની ચાટ બનાવતા શીખવાનું છે. તો આપણે ઘરે જ આ કરવાનું છે, આપણે વર્ગમાં તો આવવાનું છે ને એટલે આ કરવાનું નથી. હવે છે કે વસ્તુઓ ઓછી કે વધારે ચટાકેદાર છે તે તમારી જીભ પર કેવી રીતે અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આપણા જીભમાં સ્વાદને પારખવાની શક્તિ રહેલી હોય છે. ખારો, તીખો, ગળ્યો સ્વાદ આપણે જીભના સ્પર્શથી જ પારખી શકીએ છીએ. જો સ્વાદમાં કંઈ પણ ઓછું વધતું હોય, ઓછું કે વધારે ચટાકેદાર હોય તો જીભ પર મુકતા જ ખબર પડી જાય છે. આથી જીભને સ્વાદેન્દ્રિય પણ. વિદ્યાર્થી મિત્રો જો તમને આવો ચણા ચાટ બનાવતા આવડે તો તમે એક ઘરે જ, આપણે અત્યારે લોકડાઉન જેવી સ્થિતિ છે તો બાર મમ્મી આપણને પાણીપુરી ખાવા માટે ના જવા દે, બરાબર છે. તો આપણે શું કરો તો ઘરે ને ઘરે પાણીપુરી બનાવી શકીએ છીએ. પૂરી માટે તો તમને ખબર હશે કે આપણે ગૃહ ઉદ્યોગ એમાંથી આપણે વેચાતી પૂરી લઈને ઘરે તળી નાખતા હોઈએ છીએ, બરાબર. તો ઘરે બટાકા બાફવાના છે અને ચણા બાફવાના છે. જે રીતના આનો તમે મસાલો કરો એ રીતના તમે એનો મસાલો કરી શકો છો. અને જે પાણી હોય છે એ આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો આપણે લોકડાઉનમાં જો બહાર ના જઈ શકીએ તો ઘરે પણ આવું જો આપણે ચણા અને
બટાકા બાફતા આવડે અને આ રીતના એને થોડા સ્પાઈસી બનાવતા આવડે તો આપણે ઘરે પણ આનો આનંદ માણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આજે પાઠ છે આપણે પૂર્ણ કરીએ છીએ અને આવતો જે પાઠ છે પ્રકરણ 25 મારો જિલ્લો, એ તમારે વાંચીને વિચારીને રાખવાનું છે. અત્યાર સુધી તો હું તમને કહી દીધું ફક્ત વાંચીને રાખવાનું છે, પણ આપણે થોડો વિચારી પણ રાખવાનું છે કે એમાં આપણા જિલ્લા વિશે થોડી સમજ મેળવવાની છે. એટલે આવજો વિદ્યાર્થી મિત્રો.